રાજ્યમાં ચકચાર મચાવનાર શિવાંશ પ્રકરણમાં તેની માતા મહેંદી ઉર્ફ હિનાની ગળું દબાવી પ્રેમી સચિન દીક્ષિત દ્વારા કરાયેલ હત્યા કેસમાં પોલીસે નવો ખુલાસો કર્યો છે, જેમાં મહેંદીએ અગાઉ જીવન આસ્થા હેલ્પલાઇનમાં ફોન કરીને સલાહ પણ માંગી હતી। તેમજ તેણે સચિન દીક્ષિત વિરુદ્ધ અમદાવાદ મહિલા પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે સચિન સામે અટકાયત પગલાં ભર્યા હતા। તો આમ સમગ્ર પ્રેમ પ્રકરણ અંગે સચિન દીક્ષિતનો પરિવાર પણ સારી રીતે વાકેફ હતો। તેમ રેન્જ આઈજી અભય ચુડાસમાનો નવો ઘટસ્ફોટ થયો છે। તપાસમાં એ વાત આવી છે કે બંનેના પરિવારોને આ વાતની સ્પષ્ટ જાણ હતી કે આ લોકોનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે। બીજું, અમારે અહીંયા ગાંધીનગર પોલીસમાં સુસાઇડ અને બીજી બધી મદદ માંગતી બાબતો માટે જીવન આસ્થા કરીને હેલ્પલાઇન ચાલે, એ તમને બધાને ખ્યાલ છે। 1 નવેમ્બર 2019ના દિવસે આ મહેંદીએ આસ્થા હેલ્પલાઇનમાં ફોન કરેલો છે અને એનો 54 મિનિટ સુધી કોલ ચાલેલો છે અમારા કાઉન્સિલર સાથે। એમાં એણે પોતાના બોયફ્રેન્ડ સાથે જવું કે પતિ સાથે જવું એ વિશે એણે મદદ માંગેલી હતી અને અમારા કાઉન્સિલરે એ બાબતે એને સ્પષ્ટ સલાહ આપેલી હતી કે તમારે તમારા પતિ પાસે પરત જવું જોઈએ અને હવેથી તમારે તમારા બોયફ્રેન્ડને મળવું ના જોઈએ। એ અમારા જૂના રેકોર્ડ જોતા પણ આ એક વસ્તુ પ્રકાશમાં આવી। બીજું કે એણે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સચિન દીક્ષિત વિરુદ્ધ અરજી પણ આપેલી હતી શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં, અને એ વખતે શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશને સચિન દીક્ષિત વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લીધેલા હતા અને પછી બંનેના મા બાપોએ ભેગા થઈ અને આ વસ્તુને સેટલ કરેલી હતી એટલે અરજી ફાઇલ થયેલી હતી। એટલે આ વસ્તુ ઘણા ટાઈમથી ચાલતી હતી અને ડિસ્પ્યુટ પણ ઘણા ટાઈમથી ચાલતો હતો અને અમારી જીવન આસ્થા હેલ્પલાઇનમાં આ યુવતીએ એવું પણ જણાવેલું છે કે ભાઈ મારો હસબન્ડ ઉત્તર પ્રદેશનો છે, એના કોઈને હું ઓળખતી નથી એટલે મને સલામતી પણ મારી લાગતી નથી, તો મારે શું કરવું જોઈએ। તો એ વખતે આ પ્રકારની સ્પષ્ટ અને જીવન આસ્થા દ્વારા સલાહ આપવામાં આવેલી અને જીવન આસ્થા આ રીતે આખી એની બધી નોંધ કરતું હોય કે કોલ ક્યારે આવ્યો, એની ઉંમર કેટલી, એનો ઇમોશનલ સાયકોલોજીકલ ઇસ્યુ શું છે, એની માનસિક સ્થિતિ કેવી છે, એમને શું સલાહ આપવામાં આવી, આ બધું બહુ સ્પષ્ટ અંદર લખેલું હોય છે અને એનો આ એક રેકોર્ડ રાખવામાં આવે છે।